ઓનલાઈન ખરીદીનો ક્રેઝ, ઠગબાજોનો નવો કિમિયો, કંપનીને જ ચોપડ્યો ચૂનો. આજકાલ ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધ્યો છે. ગ્રાહકો ઓનલાઈન ખરીદી વધુ પસંદ કરી રહ્યા છે અને ઓનલાઈન ખરીદી કરવામાં અનેકવાર ગ્રાહકો છેતરાયા હોવાની ઘટનાઓ પણ સામે આવે છે, જેમાં ગ્રાહકો સુધી તેનો સામાન પહોંચવાના જગ્યાએ અન્ય કોઈ વસ્તુ પહોંચે કે પછી પાર્સલમાંથી પથ્થર નીકળવો જેવી અનેક ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. જો કે હવે ચોર ઓનલાઈન વેચાણ કરતી કંપનીને જ ચૂનો ચોપડી રહ્યા છે. એમેઝોન કંપનીની સબ ફ્રેન્ચાઇઝી આવેલી છે, જે ફ્રેન્ચાઇઝી મેહુલ સુભાષભાઈ શાહ નામની છે, અને તેઓ જે એમેઝોન કંપનીનો જે માલ આવે છે એ એમનું શોર્ટ સેન્ટર વડોદરા ખાતે છે. વડોદરા ખાતેથી જુદા જુદા પાર્સલ એ લોકો મંગાવે છે અને એ બાબતનો કોન્ટ્રાક્ટ એમને ઇરફાન યુસુફ લીમડિયા નામના વ્યક્તિને આપેલો માલ સામાન લાવવા માટે. એ પોતાની ગાડીમાં લઈને માલ લઈને આવતા હતા. એ દરમિયાનમાં છેલ્લા 4 માસ દરમિયાનમાં એમના ત્યાં શોર્ટ માલુમ પડેલા મોબાઈલ, અને કંપની એમને લેટર લખેલો, ભાઈ તમે અમે તમને આટલા મોબાઈલ મોકલ્યા છે પરંતુ એમને ત્યાં મોબાઈલ મળ્યા નહોતા, જે બાબતે તેઓએ 22 નંગ મોબાઈલ ચોરી બાબતની ફરિયાદ દાખલ કરાવેલી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ બે શખ્સના કારનામા પણ કંઈક આવા જ છે. આ ઘટના 2 મહિના અગાઉની છે. પંચમહાલ જિલ્લામાં વડોદરા હાલોલ હાઈવે પરથી એમેઝોન કંપનીના મોબાઈલ લઈને આવતી વાનમાંથી મોબાઈલ ચોરી થયા હતા, જે મામલે હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, જે મામલે પોલીસ તપાસ કરી રહી હતી. તેવા સમયે બાતમી મળતા પોલીસે આ 2 શખ્સને અટકાવ્યા હતા અને ચકાસણી કરતા જ બંને શખ્સ પાસેથી 15 મોબાઈલ મળી આવ્યા હતા. કોણ છે આરોપીઓ? આ બંને શખ્સોની કડક પૂછપરછમાં બંને સ્વીકાર્યું હતું કે તેમની પાસે રહેલા મોબાઈલ ચોરીના છે. આરોપી ઇરફાન યુસુફ લીમડિયા અને આરોપી સફાન અમઝદ લીમડિયા બંને પાસેથી અલગ અલગ કંપનીના 15 મોબાઈલ મળી આવ્યા છે. આ આરોપીઓની કાર જે કરાર આધારે એમેઝોન કંપનીમાં બાંધેલી છે, જેમાં વડોદરાથી હાલોલ સુધી માલ સામાનની હેરાફેરી કરવામાં આવતી હતી, આ દરમિયાન આ બંને શખ્સોએ કેટલાક મોબાઈલ ચોરી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 2.21 લાખના મોબાઈલ જપ્ત કર્યા છે. પોલીસ સર્કલ પાસેથી ઇરફાન યુસુફ લીમડિયાને ધરપકડ કરી હતી અને એની પૂછપરછ કરતા એમનો બીજો સાગરી સફવાન અમજદ લીમડિયા, જે પણ હાલોલનો રહેવાસી છે, એ બંને હાલોલ જ્યારે વડોદરાથી હાલોલ માલ લાવતા હતા તે દરમિયાન 15 મોબાઈલ ચોરેલા અને 15 મોબાઈલ LCBA ડિટેક્ટ કરી અને અહીં અમને સોંપેલા છે અને આરોપીની ધરપકડ ચાલુ છે અને બાકીના મોબાઈલ રિકવર કરવા માટે આરોપીના રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. હાલ તો પોલીસે બંને આરોપીઓને ઝડપીને મુદ્દા માલ પણ જપ્ત કરી દીધો છે, સાથે જ અગાઉ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિવેક સુથાર, પંચમહાલ, VTV ન્યૂઝ.